नमस्कार मित्रों, आपने प्रक्षिप्त गति पर आधारित दाखलाओं की चर्चा करता था, तो एम आप आगे बढ़िए तो अपनी पास एक दाखिल है कि कोई पदार्थ ने सामन वेग थी जुदा जुदा खूण प्रक्षिप्त करता मेलवेली ऊंचाई एच वन एच टू से तथा अवधि आर के सामन है, तो साबित करो कि अवधि आर इज इक्वल टू फोर टाइम अंडर रूट एच वन एच टू अलग बने गुणाकार। तो अहीं तमने कीधुं छे के पदार्थ ने जुदा जुदा सॉरी पदार्थ ने सामन वेग थी जुदा जुदा कोणे प्रक्षिप्त करवामां आवे अने बन्नेनी अवधि सामन मळे, तो बन्नेनी अवधि सामन मळे एनो मतलब के एक खूणो जो थीटा होय तो बीजो खूणो केटलो होय 90 माइनस थीटा, आ वस्तु आपणे जाणीए छीए बराबर छे। तो एना आधारित आपणे आ थीटा मेळवी लीधा छे के अवधि सामन छे, तो आपणा थीटा केवा होय एक थीटा होय तो बीजो 90 माइनस थीटा होय, अने आपणे साबित करवुं छे। तो जे साबित करवुं छे एमांथी एच वन इंटू एच टू उठावी लईए, આવું જ્યારે પણ તમને આપેલું હોય ત્યારે આ સાબિતીવાળા પદમાંથી જે તમે મેળવી શકો છો એ લઈ લેવાનું। અહીંયાથી આપણે એચ વન ઇન્ટુ એચ ટુ મેળવી શકીએ। એચ વન શું છે? તો કે પદાર્થે પહેલા પદાર્થે પ્રાપ્ત કરેલી ઊંચાઈ અને એચ ટુ એટલે બીજા પદાર્થે પ્રાપ્ત કરેલી ઊંચાઈ, બંનેનો ગુણાકાર છે। તો એ બંનેનો ગુણાકાર લઈ લઈએ તો સૂત્ર આપણે જાણીએ છીએ વી ઝીરો સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન ટુ જી। તો પહેલા માટે લખીએ તો શું થાય? વી ઝીરો સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા વન અપોન ટુ જી, કારણ કે પહેલા માટે પ્રક્ષિપ્ત કોણ થીટા વન, એવી રીતે બીજા માટે તો કે વી ઝીરો સ્ક્વેર સાઇન સ્ક્વેર હવે થીટા ટુ અપોન ટુ જી। વેગ બંનેના સરખા આપણને કીધું છે, સમાન વેગથી એને ફેંકવામાં આવે છે અને પ્રક્ષિપ્ત કોણ જુદા જુદા છે, એક માટે થીટા વન બીજા માટે થીટા ટુ। ઓકે, તો હવે આની અંદર કિંમતો મૂકીએ તો વી ઝીરો સ્ક્વેર વી ઝીરો સ્ક્વેર વી રે વી ઝીરોની ચાર ઘાત, અહીંયા સાઇન સ્ક્વેર થીટા વન એટલે થીટા તો સાઇન સ્ક્વેર થીટા, સાઇન સ્ક્વેર થીટા ટુ એટલે તો કે 90 માઇનસ થીટા અપોન ટુ જી ઇન્ટુ ટુ જી તો ફોર જીનો સ્ક્વેર, વી ઝીરોની ચાર ઘાત એઝ ઇટ ઇઝ સાઇન સ્ક્વેર થીટા એઝ ઇટ ઇઝ, અહીંયા સાઇન 90 માઇનસ થીટા આખાનો સ્ક્વેર કહેવાય, સાઇન સ્ક્વેર 90 માઇનસ થીટાનો મતલબ કે સાઇન 90 માઇનસ થીટા આખાનો સ્ક્વેર, સાઇન 90 માઇનસ થીટા એટલે પહેલું ચરણ અને પહેલા ચરણમાં બધા પોઝિટિવ હોય એટલે કોઈ ચિંતા નથી। હવે 90 છે એટલે સાઇનનું શું થાય? કોસ, તો કે કોસ થીટા, તો કોસ થીટા પણ એનો વર્ગ તો કોસ સ્ક્વેર થીટા, સિમ્પલ। તો આટલી વસ્તુ ક્લિયર છે। હવે આપણને સૂત્રમાં રેન્જ જોઈએ છે, કેમ કે એચ વન ઇન્ટુ એચ ટુ તો આવી ગયા, રેન્જ જોઈએ એના માટે શું કરીએ? તો આની અંદર આપણે થોડા ઘણું સુધારો વધારો કરીએ, એમાં જુઓ ચાર વડે ઉપર ગુણું ચાર વડે ભાગું, નીચે ચાર વડે ભાગું એટલે ચાર ચાર ગુણાકારમાં સોળ થાય ઇન્ટુ જી સ્ક્વેર વી ઝીરોની ચાર ઘાત એઝ ઇટ ઇઝ, અને જો ઉપર ચાર ગુણે મેં અહીંયા આપ્યા જુઓ ચાર સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા, સમજ પડી? ઉપર ચાર વડે ગુણું એ ચાર અહીંયા અને નીચે ચાર વડે ગુણું તો ચાર ગુણ્યા ચાર સોળ થઈ ગયું। હવે અહીંયા ફોર સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટાને શું લખાય? તો કે ટુ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા આખાનો વર્ગ, જુઓ બેનો વર્ગ ચાર, સાઇન થીટાનો વર્ગ સાઇન સ્ક્વેર થીટા કોસ થીટાનો વર્ગ કોસ સ્ક્વેર થીટા લખાય, તો આની જગ્યાએ ટુ સાઇન ઇન્ટુ કોસ લખાય, અને ટુ સાઇન ઇન્ટુ કોસ એટલે સાઇન ટુ થીટા જાણીએ છીએ એનો વર્ગ, વર્ગ કરવો પડે। ઓકે, હવે અહીંયા વી ઝીરોની ચાર ઘાત છે એને આપણે અંદર આપીએ સ્ક્વેરમાં તો શું થાય? વી ઝીરોની બે ઘાત અને એનો વર્ગ, તો વી ઝીરોની ચાર ઘાત આવી ગઈ પાછી, સાઇન ટુ થીટા એનો વર્ગ એટલે સાઇન ટુ થીટાનો વર્ગ છે, અને અહીંયાથી જી છે એને અંદર આપું છું તો જીનો વર્ગ થયો, તો જી વર્ગ અહીંયા છે ને સોળ મેં બહાર કાઢી લીધા, સમજ પડી? તો આ જે પદ છે જુઓ તો શું છે? રેન્જનું ઇક્વેશન છે અવધિનું, તો અહીંયા આર થાય પણ એનો વર્ગ તો આર સ્ક્વેર અને નીચે સોળ છે, સિમ્પલ। તો અહીંયાથી આર સ્ક્વેરને પકડો, તો આર સ્ક્વેરને અહીંયા પકડ્યા તો આ સોળ અહીંયા ગુણાકારમાં આવે, કેમ કે આ તો એચ વન ઇન્ટુ એચ ટુ ચાલતો આવે છે, તો સોળ ગુણ્યા એચ વન ઇન્ટુ એચ ટુ, બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો આરનું વર્ગમૂળ થાય આર અને સોળનું થાય ચાર, બાકીનું વર્ગમૂળમાં આવે એચ વન ઇન્ટુ એચ ટુ, સિમ્પલ છે। શું કર્યું છે? એચ વન ઇન્ટુ એચ ટુ બે હાઇટના ઇક્વેશન લીધા, થીટા વન થીટા ટુ લીધા, એની કિંમતો મૂકી, જે જવાબ આવ્યો એમાં ઉપર ચાર વડે ગુણ્યું ચાર વડે ભાગ્યું એટલે આપણને એક જવાબ મળે, અને આપણે એવું ઇક્વેશન લાવવા જેથી કરીને અવધિનું ઇક્વેશન સેટ કરી શકીએ, બરાબર? આ મેથેમેટિકલ સ્ટેપ જે આગળ પાછળ કરવાના છે અંદર બહાર એ તમારે જોવું પડે, ધ્યાન આપવું પડે, અને એ પ્રમાણે આગળ ચાલીએ તો આપણને ઇક્વેશન મળી જાય। આ ખૂબ અગત્યનું ઇક્વેશન છે, તમે કોઈ પણ એમસીક્યુ ઇઝીલી શોર્ટકટમાં આનાથી સોલ્વ કરી શકો, એટલે આની પ્રેક્ટિસ કરજો ખાસ, બરાબર? રકમ જે છે એના આધારે જ આપણે આગળ વધ્યા છીએ અને માત્ર અંદર મેથેમેટિકલ કેલ્ક્યુલેશન છે, સિમ્પલ। આગળ જઈએ, બીજો દાખલો છે કે એક પદાર્થને સમક્ષિતિજ સાથે થીટા ખૂણે 8√2 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, પ્રારંભિક વેગ એટલે વી ઝીરો આપ્યો છે આપણને, બરાબર, અને સમક્ષિતિજ સાથે થીટા ખૂણે એ વસ્તુ આપણે ઓલરેડી જાણીએ છીએ, જો મહત્તમ ઊંચાઈએ તેનો વેગ 8 મીટર પર સેકન્ડ હોય તો અવધિ શોધો, જે આપણને કીધું હશે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું। હવે અહીંયા આપ્યું છે કે મહત્તમ ઊંચાઈએ તેનો વેગ, મહત્તમ ઊંચાઈએ વેગ કયો હોય? તો કે વાય ઘટક શૂન્ય હોય, માત્ર એક્સ ઘટક હોય અને કેટલો હોય?
तो के प्रारंभिक वेगना कोस घटक जेटलो એટલે કે v0 cos θ જેટલો તો આ vx 8 મહત્તમ ઊંચાઈ વેગ 8 મીટર પર સેકન્ડ તો મહત્તમ ઊંચાઈ વેગ ખાલી માત્ર x દિશામાં નો હોય એટલે vx લેચુ કેટલો છે 8 રકમ પ્રમાણે અને vx કેટલો હોય તો કે પ્રારંભિક વેગનો જે x અક્ષની દિશામાં નો ઘટક હોય એ તમને ખ્યાલ છે હું આકૃતિ નથી બનાવતો v0 cos θ બરાબર તો v0 cos θ is equal to 8 થાય અહીં આકૃતિમાં જો જસ્ટ સમજાવું તો કે આવું થાય કે કોઈ પદાર્થને આ રીતે ફેંકો છે અને આ એનો સોરી તો આ એનો શું થાય પ્રારંભિક વેગનો સદિશ થાય v0 તો અહીંયા થીટા હોય કેમ કે સમક્ષિતિજ સાથે થીટા ખૂણે તો આ થાય v0 cos થીટા અને છેક સુધી અચળ જ રહેવાનો બરાબર અહીંયા મહત્તમ બિંદુએ આપણને કીધું છે મહત્તમ ઊંચાઈએ તો અહીંયા પણ કેટલો રહે v0 cos થીટા જેટલો જ રહે ખ્યાલ આવે છે તો v0 cos થીટા લખ્યું છે = 8 v0 આપો છે 8 √2 મૂકી દો 8 8 કેન્સલ થાય અને આ √2 છેદમાં જાય તો 1 / √2 તો cos થીટા 1 / √2 ક્યારે હોય જ્યારે થીટા 45 હોય તો તમને પ્રક્ષિપ્ત કોણ આ થીટા છે મળી જો કેટલો મળી જો 45 ડિગ્રી મળી જો ઓકે ચાલો હવે અવધિ કીધી છે અવધિ શોધો તો અવધિનું સૂત્ર મૂકો v0 square sin 2 theta by g એમાં v0 જાણીએ 8 root 2 એનો square sin 2 theta અહીંયા theta 45 તો 2 theta ડબલ થાય 90 તો sin 90 અને g આપણને કીધો છે 10 તો મૂકી દીધો sin 90 એટલે 1 તો આની કિંમત 1 થઈ ગઈ અહીંયા 8 root 2 નો square એટલે 64 ગુણ્યા 2 થવાનું તો 64 ગુણ્યા 2 128 128 ભાગ્યા 10 તો 12.8 મીટર આટલી રેન્જ આપણને મળી જાય માત્ર ને માત્ર ઇક્વેશન તમે જો લો છો એમાં જે અનનોન મળે છે એ આપેલા ડેટા ઉપરથી મેળવી લેવા પડે અહીંયા પ્રક્ષિપ્ત કોણ આપણી પાસે નહોતો તો આપણે જે બે માહિતી આપેલી પ્રારંભિક વેગ અને મહત્તમ ઊંચાઈ વેગ એના ઉપરથી થીટા લઈ આવ્યા અને કિંમતો મૂકી દીધી સિમ્પલ બરાબર એટલે જવાબ મળી જાય ત્રીજો દાખલો જુઓ કે પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ આપી દીધું છે y is equal to root 3x minus 8x square by 2 તો તેનો પ્રક્ષિપ્ત કોણ એટલે કે થીટા કેટલો હશે આપણે જે થીટા લઈએ છીએ ને એ થીટા તો આ સમીકરણ તમે જોઈ શકો કોના જેવું છે તો આપણું જે પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ આવું તારવેલું y is equal to x into tan theta minus 1 by 2 gx square divided by v0 square cos square theta આના જેવું આપણે તારવેલું ખબર છે થિયરીમાં તો આ બંને ઇક્વેશન સરખા જેવા જ છે એટલે આ ઇક્વેશનને પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથના સમીકરણ સાથે સરખાવો તો તમે જોઈ શકો કે અહીંયા x છે તો અહીંયા x છે તો એની સાથે જે હોય એ શું હોય tan થીટા હોય x ની સાથે જે હોય એ શું હોય tan થીટા તો tan થીટા is equal to 3 root 3 તો tan થીટા is equal to root 3 તો tan થીટામાં root 3 ક્યારે આવે જ્યારે થીટા કેટલો હોય 60 ડિગ્રી તો આ પ્રક્ષિપ્ત કોણ તમે ઇઝીલી મેળવી શકો જ્યારે આવું ઇક્વેશન આપ્યું હોય ગતિપથનું ત્યારે આ ઇક્વેશન સાથે સરખાઈ દેવાનું બરાબર એટલે આપણને અહીંયા મળી જાય તમે આ રીતે પણ કરી શકો કે અહીંયા જુઓ x સ્ક્વેર દેખાય છે તમને તો અહીંયા પણ x સ્ક્વેર દેખાય છે તો બાકીનું માઇનસ પણ છે તો તમે એવું પણ લખી શકો કે 8 બાય 2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા x સ્ક્વેર સરખાવ્યું તો અહીંયા આવે g બાય 2 v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા આવું પણ આવી શકે કેમ કે થીટા તો અહીંયા પણ છે સમજાય ને 8 બાય 2 x સ્ક્વેર સાથે છે 8 બાય 2 તો અહીંયા x સ્ક્વેર સાથે g બાય 2 અને v0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા આ 2 2 કેન્સલ થાય જેની કિંમત આપણે જાણીએ થીટા જોઈતો હોય તો આપણી પાસે v0 હોવો જોઈએ અહીંયા રકમમાં કઈ v0 આપેલો નથી જો v0 આપ્યો હોય તો અહીંયા cos સ્ક્વેર થીટા ઉપરથી cos થીટા મેળવીને થીટા મેળવી શકાય તો એ રીતે પણ વેલિડ છે પણ અહીંયા આપણને આપ્યું નથી તો આપણે એને સરખાવતા નથી તો આને કાઢી નાખું ખ્યાલ આવે છે એટલે તમે x સ્ક્વેર સાથેનો સહગુણક સરખાવી શકો અથવા x સાથેનો સરખાવી શકો જે રીતે જવાબ આવે તે રીતે આપણે જવાબ લાવવાથી મતલબ હોવો જોઈએ ઓકે તો આ રીતે તમે આ દાખલાને સોલ્વ કરી શકો તો હવે તમે આને કોપી કરી લો અને પછી આપણે આગળ વધીએ ચાલો આગળ વધીએ તો આપણી પાસે દાખલો છે કે a તથા b બે પદાર્થો છે અને સમાન પ્રારંભિક વેગથી એવી રીતે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે કે જેથી તેમની મહત્તમ ઊંચાઈઓનો ગુણોત્તર કેટલો મળે છે 3:1 મળે છે હવે બીજો કોઈ જ ફેરફાર કર્યા સિવાય માત્ર પદાર્થ એનો પ્રારંભિક વેગ બમણો કરવામાં આવે તો તેમની અવધિઓનો ગુણોત્તર શોધો v
वन बाय वन जाइए, बे पदार्थो से एने एक सामान प्रारंभिक वेग थी फेंकवामां आवे छे अने एनी महत्तम ऊंचाईनो गुणोत्तर आपणने आपेलो छे 3:1, तो एकना माटे महत्तम ऊंचाई h1, बीजा माटे h2, तो बंनेनो गुणोत्तर आप्यो छे h1/h2, तो आपणे लखी शकीए। तो पहला माटे शुं लखाय, तो के v0² sin² θ1/2g, सूत्र मुजब एना माटे प्रक्षिप्त कोण छे θ1, अने बीजा माटे छे वेग सरखो सामन प्रारंभिक वेग एट v0² sin² एना माटे प्रक्षिप्त कोण θ2/2g। आमा थी अपने वेग नो कोई वस्तु कीधु नहीं, सॉरी सामन प्रारंभिक वेग है एटले v0² v0² कैंसल, 2g 2g कैंसल, अँ θ1 ने θ2 आपने कीधा नहीं, मात्र प्रक्षिप्त करवामां आवे छे। टूंक में पहला पदार्थ ने केटला कोणे अने बीजा पदार्थ ने केटला कोणे प्रक्षिप्त करवामां आव्यो ए डेटा अपनी पास नहीं, तो आप शू लखी सकी, तो अँ sin²θ1/sin²θ2, अने आज h1/h2 से आपने आपेलो है 3:1, तो 3/1 लखाय सीम्पल। तो आना पर अपना वर्गमूल काढ़ीए तो शूँ थाय, sin θ1/sin θ2 = अंडर रूट करो तो √3/1, एक वर्गमूल एड थाय तो √3/1, अने √3 पण लखाय, अने √3 ने 10/60 लखाय, समझाई छे, √3 ने 10/60 लखाय, अने 10/60 ने शूँ लखाय, तो के sin 60/cos 60, समझ पड़े छे। शूँ करीए छीए, θ1 ने θ2 मेळवानी प्रयत्न करीए छीए, तो ये आपने मळे छे θ1/θ2 એટલે કે sin θ1/sin θ2 √3, એને લખાય 10/60, 10/60 ને લખાય sin 60/cos 60। અહીંયા જુઓ sin અને sin સરખાવી શકાય, પણ નીચે sin અને cos ન સરખાવી શકાય, તો આ cos 60 એટલે શું થાય, તો આપણને ખબર છે 1/2, તો sin 30 પણ 1/2 જ થાય, cos 60 1/2 થાય, તો sin 30 પણ 1/2 જ થાય। ટૂંકમાં cos 60 ને sin 30 વડે રિપ્લેસ કરી શકાય, यस करी शकाय, केम के बन्नेना मूल्यो तो सरखा ज छे, cos 60 लो के sin 30 लो 1/2 जावे, सिंपल। तो हवे तमे आ पद अने आ पद बन्ने सरखाओ, तो sin sin तो θ1 = 60, तो मळी गयो, अने नीचे sin θ2 तो नीचे नो sin 30 तो θ2 = 30, मळी गयो। ફરીથી રિપીટ કરું છું, h1/h2 સૂત્રો મૂચા ઉડે છે ઉડાડ્યું અને 3:1 ગુણોત્તર આપ્યો લીધો, sin θ1/sin θ2 √3 મળ્યું, એને 10/60 લખાય, કેમ કે √3 કોની વેલ્યુ છે, તો કે 10/60 ની, એને આપણે sin²cos લઈ ગયા, પણ અહીંયા sin sin છે તો સામે પણ sin sin હોવું જોઈએ, તો θ1 અને θ2 સરખાવી શકાય, તો θ1 16 θ2 30। હવે આપણને કીધો છે કોઈ બીજો ફેરફાર કર્યા વિના માત્ર એનો પ્રારંભિક વેગ બમણો કરવામાં આવે, તો એના પ્રારંભિક વેગને v1 કહીએ, તો એ બમણો કર્યો 2v0, અને બીજાનો વેગ એઝ ઇટ ઇઝ જેટલો આપણે આગળ લીધો તો v0 એટલો જ છે, પણ પહેલો જે એ પદાર્થ છે એ પદાર્થ એનો પ્રારંભિક વેગ બમણો, તો 2v0। હવે અવધિનો ગુણોત્તર આપણને કીધો છે, તો પહેલાની અવધિ r1 બીજાને r2, તો સૂત્ર મૂકી શકાય v1² sin²θ1/g અને v2² sin²θ2/g, આ g g કેન્સલ થાય, અવધિના સૂત્ર છે, ઓકે। v1 કેટલો છે, તો કે 2v0 એનો સ્ક્વેર, તો લખાઈ ગયો sin²θ1, θ1 કેટલો 60, તો 2θ1 120 થાય, સાઈન નું ડબલ કરવાનું ને, તો સાઈન 120 છેદમાં v2 કેટલો છે, તો કે v0 એનો સ્ક્વેર, અને sin²θ2 θ2 30, તો 2θ2 60, તો sin 60, ડબલ જ કરવાના, ઓકે। હવે જુઓ r1/r2, અહીંયા v0 કેન્સલ થાય, સ્ક્વેર આવે એટલે કેન્સલ થાય, v0² v0² 2 નો વર્ગ 4, sin 120 ને શું લખાય, તો sin 90+30 લખાય, અને sin 90+30 એટલે બીજું ચરણ, બીજા ચરણમાં sin પોતે કેવું પોઝિટિવ, એટલે એ તો પોઝિટિવ જ રહે, 90 છે એટલે sin નું થાય cos 30, તો જુઓ cos 30 આવડે ને, છેદમાં sin 60, cos 30 √3/2, sin 60 √3/2, તો આ બંને કેન્સલ થાય, તો વધ્યું માત્ર 4, તો r1/r2 = 4:1 પણ લખી શકાય, ખ્યાલ આવે છે। તમને જે પણ રકમ આપી છે એના જ અંદર આપણે ઉપયોગ કરીએ છીએ, પણ તમને મહત્તમ ઊંચાઈ, ઉડ્ડયન સમય, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા લાગતો સમય, પછી અવધિ અહીંયા આપણે લીધી, પછી પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ, આ તમામ વસ્તુ આવડતી હોવી જોઈએ, આ કમ્પલસરી છે, બાકી તમને કંઈ ન આવડે, બરાબર। એટલે આ જે સૂત્રો છે એને ખાસ સમજવા, અને રકમની પ્રેક્ટિસ પહેલાં રકમને સમજવા પૂર્ણ રીતે પ્રયાસ કરવો, અને પછી દાખલામાં આગળ વધવું, એટલે થઈ જાય, ઓકે। ખૂબ અગત્યનો એક દાખલો આપણે જોઈએ, ખરેખર આ પ્રકારના દાખલાઓ તમને પરીક્ષામાં પૂછાયા હોય તો તમે લોજિકલી કઈ રીતે વિચારી શકો એ અહીંયા કસોટી થાય। જુઓ દાખલો જોઈએ કે આકૃતિ આપણને આપી છે, બરાબર, એમાં કીધું છે કે 3 પદાર્થોને જુઓ 1, 2 ને 3,
ત્રણ પદાર્થોને V1, V2 અને V3 પ્રારંભિક વેગ સાથે પ્રક્ષિપ્ત કરેલ છે. પહેલાને V1 વેગ સાથે, બીજાને V2 વેગ સાથે અને ત્રીજાને V3 વેગ સાથે. તો આપણને કીધું છે કે ઉડ્ડયન સમયને ઉતરતા ક્રમમાં ગોઠવો. અને બીજું, એક અને બે પહેલો અને બીજો પદાર્થ છે એમાં કોની ઝડપ વધારે હશે, બરાબર? તો આ બંને સમય, આ બંને સવાલ છે એનો જવાબ ગ્રાફ પરથી તમે સીધો ન આપી શકો, એક પહેલી નજરે ન આપી શકાય. પણ આપણે આનું એનાલિસિસ કરીએ. જુઓ, અહીંયા તમે ગ્રાફમાં જોઈ શકો તો પહેલો અને બીજો પદાર્થ છે એક સરખી હાઇટ પ્રાપ્ત કરે છે. હા, એની રેન્જ અલગ અલગ છે. પહેલાની રેન્જ માત્ર આટલી, બીજાની રેન્જ એના કરતાં વધારે છે. અને ત્રીજાની અને પહેલાની રેન્જ સમાન છે. સમજ આવે છે? પહેલા અને ત્રીજા પદાર્થની રેન્જ સમાન, એટલે કે સમક્ષિતિજ અંતર સમાન, પણ બીજાની રેન્જ વધારે. બીજું કે પહેલો અને બીજો પદાર્થ છે એ એક સમાન મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. તો અહીંયા રેન્જ અને મહત્તમ ઊંચાઈ આને રિલેટેડ આપણી પાસે સૂત્રો છે. તો આપણે આગળ વધીએ. જુઓ, નંબર એકમાં સોલ્યુશનમાં મહત્તમ ઊંચાઈનું સૂત્ર શું? ક્યાંથી ખબર પડે આવા સૂત્રો લેવાની? તો કે આ ગ્રાફનું એનાલિસિસ કરીને. કે અવધિ આપણને મળે છે દરેક પદાર્થની, એની મહત્તમ ઊંચાઈઓ પણ આપણી પાસે છે. તો મહત્તમ ઊંચાઈ અને અવધિના સૂત્રો લખીએ તો કંઈક આપણને જાણવા મળે. અને અંદર આપણને પાછું પૂછ્યું છે ઉડ્ડયન સમય, તો એને પણ આપણે ઇન્ક્લુડ કરીશું. જોઈએ વન બાય વન. જુઓ, મહત્તમ ઊંચાઈનું સૂત્ર શું? તો કે V0² sin² θ/2g, બરાબર? અહીંયાથી V0 sin θ આખાનો સ્ક્વેર લખી શકાય. આ સ્ક્વેર છે તો કમ્બાઈન સ્ક્વેર લખી શકાય, √2g. હવે V0 sin θ છે ને યાદ કરો તો શું લખાય? તો પ્રારંભિક વેગનો વાય ઘટક. હલો, પ્રારંભિક વેગનો વાય ઘટક. તો પ્રારંભિક વેગનો વાય ઘટક છે VY. મેં અહીંયા VY કીધો છે, સમજી લો. ખાલી જસ્ટ પ્રારંભિક વેગ જ છે VY, તો એનો સ્ક્વેર થઈ જાય. કેમ કે કૌંસમાં છે VY, એનો સ્ક્વેર, તો VY² √2g. આ પહેલું સમીકરણ. બીજું, આપણને ઉડ્ડયન સમયનું પૂછ્યું છે. તો ઉડ્ડયન સમયના સૂત્રો છે ટાઈમ ઓફ ફ્લાઇટ TF = 2 × V0 sin θ/g. આ V0 sin θ આપણે લીધું VY, તો 2 as it is. આ V0 sin θ એટલે VY/g. ફરીથી કહું છું, V0 sin θ એટલે પ્રારંભિક વેગનો વાય ઘટક. આપણે દરેક વખતે V0y લખીએ છીએ, અહીંયા હું ખાલી VY લખું છું. સમજ આવે છે? ઓકે, તો એ લખી દેજો, પ્રારંભિક વેગનો વાય ઘટક એટલે V0 sin θ = V(y). ઓકે, ચાલો. તો આ બંને ઇક્વેશન તમે જુઓ, એક આપણે લખ્યું મહત્તમ ઊંચાઈ માટેનું અને બીજું કોના માટે લખ્યું છે? બીજું લખ્યું ઉડ્ડયન સમય. તમે અહીંયા જોઈ શકો કે છેદમાં બંનેમાં જી અચળ છે, 2 પણ અચળ છે. તો આ એચ કોના ઉપર આધાર રાખે? તો કે VY ઉપર. જો એચ મહત્તમ હોય એનો મતલબ કે VY મહત્તમ હોય. તો એમાં લખ્યું છે જેના માટે એચ મહત્તમ, ઉપર એરો એટલે મહત્તમ એવું સમજો. તો એચ જેના માટે મહત્તમ એના માટે VY પણ મહત્તમ હોય. અને બીજા ઇક્વેશનમાં શું આવે? તો કે VY જો મહત્તમ હોય તો ટાઈમ ઓફ ફ્લાઇટ પણ મહત્તમ હોય. તો VY મહત્તમ તો ટાઈમ ઓફ ફ્લાઇટ મહત્તમ. સમજ આવે છે? ફરીથી, આ એચ ક્યારે મહત્તમ બને? આ જીતો અચળ છે તો VY મહત્તમ બને તો જ એચ મહત્તમ બને, બરાબર છે? પ્રારંભિક વેગનો વાય ઘટક જો મહત્તમ હોય તો જ એચ મહત્તમ. તો એચ મહત્તમ હોય તો VY મહત્તમ, પહેલા ઇક્વેશન ઉપરથી સમજી શકો. અને બીજામાં જો VY મહત્તમ હોય તો ટાઈમ ઓફ ફ્લાઇટ, ઉડ્ડયન સમય મહત્તમ હોય. તો બીજા માટે VY એટલે કે વેગનો વાય ઘટક જો મહત્તમ હોય તો ટાઈમ ઓફ ફ્લાઇટ મહત્તમ. તો આ બંનેમાં VY કોમન છે, એનો મતલબ કે આ બંને ઇન્ટર રિલેટેડ છે. તો એચ મહત્તમ હોય ત્યારે ટાઈમ ઓફ ફ્લાઇટ પણ મહત્તમ હોય એવું સમજી શકાય. જ્યારે એચ મહત્તમ હોય ત્યારે અહીંયાથી ટાઈમ ઓફ ફ્લાઇટ મહત્તમ હોય, કારણ કે VY તો બંનેમાં છે. સમજ પડી? બંને ઇક્વેશનમાં. તો આ બંને ડાયરેક્ટ કનેક્ટેડ કહી શકાય. એક છે બીજા સાથે છે, જુઓ, એક બીજા સાથે અને એક ત્રીજા સાથે. તો બીજું ને ત્રીજું કનેક્ટેડ કહેવાય. એક છે બીજા સાથે, એક છે ત્રીજા સાથે, તો બીજું ને ત્રીજું કનેક્ટેડ કહેવાય. તો એચ મહત્તમ ક્યારે બને? કે જ્યારે એનો ટાઈમ ઓફ ફ્લાઇટ મહત્તમ હોય. અથવા એવું કહી શકાય કે ટાઈમ ઓફ ફ્લાઇટ મહત્તમ ક્યારે હશે? જ્યારે એનો એચ મહત્તમ હશે. તો અહીંયા જુઓ, કયા પદાર્થો માટે એચ મહત્તમ? તો આપણને ખબર પડે પહેલા અને બીજા માટે. અને ખરેખર બંનેના ટાઈમ મહત્તમ ઊંચાઈ સમાન છે એટલે એચ સમાન છે, એનો મતલબ કે ટાઈમ ઓફ ફ્લાઇટ સમાન. તો જુઓ, ટાઈમ ઓફ ફ્લાઇટ 1 = ટાઈમ ઓફ ફ્લાઇટ 2. પહેલા અને બીજા માટે ઉડ્ડયન સમય કેવા થાય? સમાન થાય. અને ત્રીજાની હાઇટ ઓછી છે, એચ ઓછો, તો ટાઈમ ઓફ ફ્લાઇટ પણ ઓછો. તો ત્રીજાનો ટાઈમ ઓફ ફ્લાઇટ છે એ પહેલા અને બીજા કરતાં ઓછો છે. તો આ રિલેશન મળી ગયું. ઉતરતા ક્રમમાં આપણને કીધું છે, તો ઉતરતા ક્રમમાં ગોઠવાઈ ગયું. જુઓ, આવડે કે ન આવડે? ખ્યાલ આવે? આ એનાલિસિસ જરૂરી છે કે શું મહત્તમ થાય તો રાશિ મહત્તમ થાય, બરાબર? કઈ ભૌતિક રાશિ મહત્તમ થાય તો બીજી ભૌતિક રાશિ મહત્તમ થાય. આ એનાલિસિસ, આ જે લખેલું છે એ ખાસ સમજવું જરૂરી છે. ઓકે, એના આધારે આ જવાબ મેળવી શકાય. એવી જ રીતે બીજું પૂછ્યું છે કે એક અને બેમાંથી કોની ઝડપ વધુ હશે. હવે અહીંયા જુઓ, બંને એક સમાન ઊંચાઈ પ્રાપ્ત કરે છે એટલે કહી ન શકાય કે કોની ઝડપ વધારે હશે.
તમે ડાયરેક્ટ એમ કહી દો કે ભાઈ વીવાય જોઈ લો તો વીવાય માટે વીવાય તો બંને માટે સરખા થાય આમ જોવા જઈએ તો, અથવા એચ સરખા છે એનો મતલબ કે વીવાય સરખો હશે, સમજ પડી, બંનેના એચ સરખા છે તો એચ સરખો ક્યારે હોય, જ્યારે વીવાય સરખા હોય, એટલે એ રીતે ઇન્ફોર્મેશન ન મળે તો આપણને રેન્જ ખબર છે બંનેની, એકની રેન્જ અલગ છે બીજાની રેન્જ અલગ છે, તો રેન્જનું સૂત્ર લખીએ બરાબર, આકૃતિમાં બંનેની રેન્જ અલગ છે, ભલે બંને એક સમાન ઊંચાઈ પ્રાપ્ત કરે છે પણ રેન્જ અલગ છે, તો રેન્જનું સૂત્ર v02 sin 2θg. હવે અહીંયા v02 એઝ ઇટ ઇઝ બરાબર, v02 sin 2θg, તો v02 એઝ ઇટ ઇઝ, સાઇન ટુ થીટાને શું લખાય, 2 sin into cos લખી દીધું, ડિવાઇડેડ બાય જી. ઓકે હવે ખાસ સમજો, અહીંયાથી એક v0 લઈએ અને અહીંયાથી આ કોસ થીટા લઈએ બરાબર, તો v0 into cos θ બહાર લખી દીધું, હજુ એક v0 છે અને 2 sin θ, તો જુઓ v0 2 sin θ આવી ગયું છેદમાં જી. ઓકે આ v0 cos θ શું છે જુઓ, તો પ્રારંભિક વેગનો એક્સ ઘટક v of x લખાય, મેં જેવી રીતે v of y લીધું પ્રારંભિક વેગનો વાય ઘટક, એવી જ રીતે આ પ્રારંભિક વેગનો એક્સ ઘટક છે v0 cos θ, એટલે કે v of x, અને આ 2v0 sin θ/g શું છે વિચારો, 2v0 sin θ/g ટાઈમ ઓફ ફ્લાઇટ છે, તો ટાઈમ ઓફ ફ્લાઇટ કૌંસનું પદ ટાઈમ ઓફ ફ્લાઇટ છે, ખ્યાલ આવે છે. ઓકે તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ છે, ડન. ચાલો હવે ટાઈમ ઓફ ફ્લાઇટ જુઓ, તો ટાઈમ ઓફ ફ્લાઇટ પહેલાં અને બીજા માટે સમાન છે, એટલે ટાઈમ ઓફ ફ્લાઇટ ઉપરથી અવધિનું આપણે અટકળ ન લગાવી શકીએ, એના આધારે જવાબ ન આપી શકીએ, કેમકે બંને માટે આપણને બંનેની ઝડપમાંથી કોની ઝડપ વધારે, તો ટાઈમ ઓફ ફ્લાઇટના આધારે, કેમકે બંને ટાઈમ ઓફ ફ્લાઇટ સરખા છે તો એના આધારે આપણે અવધિને ડિસાઇડ કરી શકીએ નહીં. તો હવે આપણી પાસે આ પ્રારંભિક વેગનો એક્સ ઘટક છે, એનો મતલબ કે જેના માટે અવધિ વધારે એના માટે પ્રારંભિક વેગનો એક્સ ઘટક વધારે હશે, ખ્યાલ આવે છે, જેના માટે અવધિ વધારે એનો પ્રારંભિક વેગનો એક્સ ઘટક વધારે હશે, કેમ કે વાય ઘટક તો સમાન જ છે બંને માટે, પહેલાં અને બીજા માટે વાય ઘટક સમાન થાય તો જ ઊંચાઈ સમાન થાય, એટલે એને ધ્યાનમાં લેવાના નથી. તો હવે એક્સ ઘટક ઉપર આવીએ, જેનો એક્સ ઘટક વધારે એનો અવધિ વધારે, અને જેનો એક્સ ઘટક વધારે એનો વેગ પણ વધારે જ હોય, પરિણામી વેગ. તો જેનો આર વધારે એનો વેગનો એક્સ ઘટક વધારે, તો કોનો આર વધારે છે, તો તમે જુઓ બીજો જે પદાર્થ છે એનો આર વધારે, એનો મતલબ કે બીજા પદાર્થની અવધિ વધારે છે પહેલા પદાર્થ કરતાં, પહેલા પદાર્થની ટૂંકી છે અને બીજાની લોંગ છે, ખ્યાલ આવે ને, તો બીજાની અવધિ પહેલા કરતાં વધારે છે, તો અવધિ વધારે જે માટે એના માટે વેગ વધારે, તો બીજા માટે અવધિ વધારે તો એનો વેગ વધારે, પહેલા માટે અવધિ ઓછી તો એનો વેગ ઓછો, તો બીજા અને પહેલા વચ્ચે વેગનો તમે જુઓ સંબંધ મળે, બીજાનો વેગ વધારે છે પહેલાનો વેગ ઓછો છે, ખ્યાલ આવે. તો આ ગ્રાફિકલ એનાલિસિસ તમને આવડવું જોઈએ, એના માટે તમને ફરીથી સૂત્રો ખબર હોવી જોઈએ, અને બીજું મેં કીધું એમ કે આજે એક રાશિ મહત્તમ બને તો કઈ રાશિ મહત્તમ બને, એવી રીતે અહીંયા કઈ રાશિ મહત્તમ બને તો બીજી કઈ રાશિ મહત્તમ બને, અને એવી જ રીતે અહીંયા નીચે આ તમને આવડતું હોવું જોઈએ. ઓકે તો આ બાબતને ખૂબ કાળજીથી તૈયાર કરજો, ખૂબ અગત્યનું છે, આ પ્રકારના દાખલાઓ તમને પરીક્ષાની અંદર પૂછી શકાય, ઇઝી હોય છે, છતાં પણ એનાલિસિસ જો ન ફાવે તો ભૂલ પડી શકવાની સંભાવના છે. ઓકે તો ખૂબ કાળજી રાખીને તૈયાર કરજો મિત્રો, અને હવે તમે આને કોપી કરી લો. ચાલો આગળ વધીએ, તો દાખલો છે કે એક પ્રક્ષિપ્ત પદાર્થને i^2j^ મીટર/સેકન્ડના પ્રારંભિક વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, આપણને પ્રારંભિક વેગ આપી દીધો છે, તો પદાર્થના ગતિપથનું સમીકરણ મેળવો, ટૂંકમાં વાયયામ અને એક્સયામ વચ્ચેનો જે સંબંધ દર્શાવતું સમીકરણ છે મેળવવાનું છે, જે આપણને કીધો છે 10 મીટર/સેકન્ડ² લેવાનું. તો મિત્રો વેગ આપ્યો છે i^+2j^, એને ઘટકોના સ્વરૂપમાં લખીએ તો vxi + vyj લખાય, અને આ પ્રારંભિક વેગ છે, એટલે જે ઘટકો મળશે પ્રારંભિક વેગના મળશે બરાબર. તો vx ઘટક i^i^ સરખા હોય તો vx = અહીંયા કંઈ નથી તો 1 હોય, તો vx = 1 મળે, અને j^j^ સરખા હોય તો શું મળે, vy = 2, તો એ પણ આપણને અહીંયા મળી જશે. આ બંને પ્રારંભિક વેગના એક્સ અને વાય ઘટકો છે, યાદ રાખજો બરાબર. હવે પ્રારંભિક વેગનો એક્સ ઘટક એટલે v0 cos θ લખાય, ખ્યાલ આવે છે, કારણ કે વેગના સદિશ એક્સ અક્ષની દિશા સાથે બનાવેલો ખૂણો થીટા હોય, તો v0 cos θ એટલે vx લખાય, પ્રારંભિક વેગનો એક્સ ઘટક = 1, અને પ્રારંભિક વેગનો વાય ઘટક એટલે v0 sin θ લખાય, લંબ ઘટક છે = 2. આ બંનેનો તમે ગુણોત્તર લ્યો, v0 sin θ ના છેદમાં v0 cos θ લખો, તો v0 કેન્સલ, ગુણોત્તર લેવાનું,
साइन ना छेद में कोस तो साइन ना छेद में कोस छे ने बे ना छेद में एक तो बे तो साइन ना छेद में कोस एटले टेन थीटा थी गयू तो आ टेन थीटा इज इक्वल टू टू आनो उपयोग छे आपणे समीकरण में करवाना छे प्रक्षिप्त पदार्थना गतिपथनु समीकरण में टेन थीटा आवे तो त्यां टेन थीटा इज इक्वल टू टू लखाय तो समीकरण कंईक आ प्रमाणे छे आपणी पासे जनरल इक्वेशन याद राखवानुं छे बराबर आपणे तारवेलुं छे थीअरी मुजब के y इज इक्वल टू एक्स टेन थीटा माइनस वन बाय टू जी एक्स स्क्वेर अपॉन वी जीरो कोस स्क्वेर थीटा ओके तो एक्स तो एज इट इज ए आपने खबर नहीं टेन थीटा की किंमत आपने मेळवी केटली बे तो मूकी दीधी माइनस वन बाय टू एज इट इज जी की किंमत केटली तो के दस तो दस मूकी इंटू एक्स स्क्वेर आज वी जीरो कोस थीटा कोस स्क्वेर थीटा से शू लखाय तो के आ लखाय वी जीरो कोस थीटा आखा ना वर्ग लखाय जुओ तो वी जीरो नो स्क्वेर से कोस स्क्वेर थीटा है तो वी जीरो कोस थीटा अपनी पास है वन तो वन नो स्क्वेर थे तो नीचे लिख्यू से ख्याल आए एट तब सीधू लखी सको वी जीरो कोस थीटा आखा ना वर्ग लखाय वी जीरो कोस थीटा की किंमत है अपनी पास वन तो वन नो स्क्वेर बराबर एट तमने आवड़े तो अँ स्टेप लिखू नहीं ना आवड़े तो एड कर दो बराबर तो अँ टू एक्स एज इट इज माइनस दस भाज्या बे एट पांच तो नीचे तो एक तो फाइव एक्स स्क्वेर तो टू एक्स माइनस फाइव एक्स स्क्वेर शू मिली गयू पदार्थना गतिपथनु समीकरण सीम्पल मत मेलवा शू होन थीटा मेलवान वी जीरो मेलव पड़े कोस थीटा मेलवो पड़े पर अँ ऑलरेडी वी जीरो कोस थीटा तैयार है तो इश्यू नहीं धारी लो कि कोस थीटा मेलवा थो तो अँ टेन थीटा इज इक्वल टू टू है तो कहीं आ लखात आ थीटा हो तो टेन थीटा इज एटले सामीनी बाजू छेद में पास की बाजू तो बेना छेद में एक एट बे थाय बराबर सामीनी बाजू छेद में पास की बाजू और अँ रूट फाइव तो यहाँ पर तब कोस थीटा मेवी सको बराबर पास की बाजू छेद में गण वन पॉइंट फाइव एन स्क्वेर तो ये आगे बढ़वा थे जो वी जीरो रकम में आपो हो तो रेडी और अथवा तब वी जीरो अँ मेवी सको तमने अँ प्रारंभिक वेग आप घटकों स्वरूप में तो वी जीरो शू थे घटकों वर्गों सरवाड़ा वर्गमूल ए रीते जवाब है ये आज आश् कोई इश्यू नहीं समझ आए केम के तब वी जीरो स्क्वेर मेलवशो तो शू थे तो अँ थे वन वर्गमूल में वन स्क्वेर प्लस टू स्क्वेर एट वर्गमूल में फाइव थे तो अँ जुओ आचारो तो वर्गमूल में फाइव और वर्ग एट खाली फाइव बराबर इंटू कोस स्क्वेर थीटा शू थानु तो वन अपॉन रूट फाइव एनो स्क्वेर एट खाली वन अपॉन फाइव तो जुओ पाछू उड़ी गयू तो वन ज थी गयू तो वी जीरो स्क्वेर कोस स्क्वेर थीटा गुणाकार करो तो वन ज आए तो ऑलरेडी से अँ तब ए रीते मेळवी शको जवाब में कोई फरक पड़े नहीं तब वी जीरो की किंमत अँ मेळवो घटकों वर्गों सरवाड़ा वर्गमूल बराबर एना पर वी जीरो मे एन स्क्वेर मूकी शकाय कोस थीटा मेळवी लो एनो स्क्वेर कर दो जवाब इज इक्वल टू वन ज आवशे वी जीरो स्क्वेर कोस स्क्वेर थीटा जवाब वन आवशे तो मूकेलो ज छे तो समीकरण आज आवशे कोईपण रीते मेळवो बराबर एमां कोई इश्यू नथी टू एक्स माइनस फाइव एक्स नो स्क्वेर तो आ प्रक्षिप्त पदार्थना गतिपथनु समीकरण आपेला दाखला में पण आ समीकरण तमने याद रहेवू खूब जरूरी छे क्लियर आगळ वधीए बीजू छे के प्रक्षिप्त गतिना घटको एक्स घटक आपो छे छत्रीस टी अने वाई घटक आपो छे पण टू वाई करीने छे टू वाई इज इक्वल टू छन्नू टी माइनस नाइन पॉइंट एट एटले नौ पॉइंट आठ इंटू टी स्क्वेर वडे अपाई छे तो प्रक्षिप्त गतिनो प्रक्षिप्त कोण थीटा शोधवानो छे तो मित्रों एक्स घटक आपो वाई घटक आपो अने प्रक्षिप्त कोण जोईतो होय तो टेन थीटा इज इक्वल टू वेगनो वाई घटक छेद में वेगनो एक्स घटक अने प्रारंभ में लईए तो वी जीरो वाई छेद में वी जीरो एक्स समझाय छे तो लखीए तो एक्स घटक छे एनु विकलन थाय वी एक्स वेगनो एक्स घटक छे एनु विकलन थाय वी एक्स तो एक्स नु समय सापेक्ष एक बार विकलन तो वेगनो एक्स घटक मळे तो शू थाय छत्रीस टीनू टीनी सापेक्ष तो खाली छत्रीस टीनू थाय वन बराबर पण आपणे प्रक्षिप्त कोण जोईए छे मतलब के प्रारंभ में अने प्रारंभ में टी बराबर जीरो होय तो टी बराबर जीरो अहींया जहाँ टी देखाय त्यां जीरो मूको आमां टी छे ज नहीं तो वी जीरो एक्स प्रारंभना समय अथवा प्रारंभ में वेगनो एक्स घटक एटले के वी जीरो एक्स केटलो थाय छत्रीस थाय आ समझ पड़ी एक्स घटक आपो छे एनु विकलन करो अने टी बराबर जीरो मूको तो वेगनो प्रारंभिक एक्स घटक मळे वेगनो एटले के प्रारंभिक वेगनो एक्स घटक मळे तो प्रारंभिक वेगनो एक्स घटक छत्रीस मळ्यो अहींया टी छे ज नहीं तो मूकवानी जरूर नथी एटले छत्रीस नु छत्रीस रहे वाय घटक पहेला मेळवी लो तो टू वडे भागाकार करी दो तो वाय घटक शू थाय छन्नू भाज्या बे एटले अड़तालीस टी माइनस नाइन पॉइंट एट भाज्या बे एटले चार पॉइंट नौ इंटू टी स्क्वेर सीम्पल बे वडे भागाकार करी दो तो वाई नुं इक्वेशन मेळ्युं हवे एना उपरथी वेगनो वाय घटक मळे तो के वाई याम छे एनुं समयनी सापेक्ष एक बार विकलन तो वेगनो वाय घटक तो अड़तालीस ने अड़तालीस अचल से टीनू थाय वन ऊंचू नथी बराबर माइनस नु एज इट इज नाइन
चार पॉइंट नो एज इट इज, टी स्क्वेर नो थाय टू टी, तो टू टी इंटू फोर पॉइंट नाइन, तो नाइन पॉइंट एट थाय, चार पॉइंट नो गुणा बे करो एटले नाइन पॉइंट एट इंटू टी, विकलन आवड़े से। तो आ आपने मिली जो वेगनो वाय घटक, पर आपने प्रारंभ में टी बराबर जीरो समय लीए तो प्रारंभिक वेगनो वाय घटक मिले वी जीरो वाय, प्रारंभिक वेगनो वाय घटक, तो टी बराबर जीरो मूको तो आ पद जीरो थाय, ये जीरो थाय तो मात्र अड़तालीस बचू, तो प्रारंभिक वेगनो वाय घटक पण मिली जो। हवे आपने खबर है कि प्रारंभिक वेगनो वाय घटक है, प्रारंभिक वेगनो एक्स घटक है, तो टेन थीटा इज इक्वल टू वाय घटक ना छेद में एक्स घटक। याद करो प्रक्षिप्त गतिपथ नु समीकरण जे छे, प्रक्षिप्त पदार्थ आ रीतनु होय तो वाय घटक ऊपर होय, एक्स घटक आम होय, तो थीटा मेळवी शकाय, तो वाय घटक ना छेद में एक्स घटक इज इक्वल टू टेन थीटा। वी जीरो वाय केटलो अड़तालीस, वी जीरो एक्स केटलो छत्रीस, तो बार वडे भागाकार चलावो तो बार चौको अड़तालीस ने बार तरी छत्रीस, बार बार कैंसल तो चार ना छेद में त्रण, तो आ तमने ट्राइंगल आवड़े से थ्री फोर फाइव, आ खूणो हो साड़ेत्रीस, तो आ साड़ेत्रीस तो सामे नो केटलो होय त्रेपन, आ तो नेवू होय छे काटखूणो, तो अहीं फोर बाय थ्री है, टूंक में सामेनी बाजू ना छेद में पासेनी बाजू टेन थीटा है, सामेनी बाजू ना छेद में पासेनी बाजू, तो खूणो थाय त्रेपन, तो टेन थीटा इज इक्वल टू फोर बाय थ्री क्यारे, जारे थीटा त्रेपन डिग्री होय, तो अपने प्रक्षिप्त कोण पूछो है त्रेपन डिग्री है। शूँ कर्युं एक्स अने वाय आम आप्या छे एनु विकलन करी दो, तो वेगनो एक्स घटक वेगनो वाय घटक मळे, एमां आपने प्रक्षिप्त कोण कीधो शुरुआत में, જ્યારે ફેંકેલો હોય ત્યારે જો ખૂણો હોય એને આપણે પ્રક્ષિપ્ત કોણ કહીએ, તો શરૂઆતમાં ટી બરાબર ઝીરો મૂકો, જ્યાં ટી દેખાય ત્યાં ઝીરો મૂકો, એટલે પ્રારંભિક વેગનો એક્સ ઘટક પ્રારંભિક વેગનો વાય ઘટક, અને પછી બંનેનો ગુણોત્તર લઈ લો એટલે ટેન થીટા મળી જાય, આપણે જાણીએ છીએ સદિશ સ્વરૂપમાં, અને એના ઉપરથી થીટા મળી જાય ત્રેપન ડિગ્રી, સિમ્પલ। ચાલો એક અંતિમ દાખલો કરી લઈએ, ખૂબ અગત્યનો છે, ધ્યાન આપજો। ઓકે, રકમ કંઈક આ પ્રમાણે છે કે દિવાલથી બે મીટર દૂર આવેલા જમીન પરના બિંદુએથી एक दड़ा ने जमीन साथ पिस्तालीस डिग्री ना खूणे फेंकता ते दीवाल सौथी उपरनी सपाटी ने जस्ट अड़की ने एटले के जस्ट टच करीने दीवाल बीजी बाजू दीवाल थी त्रण मीटर दूर जमीन पर पड़े से, तो दीवाल ऊंचाई शोधो। वन बाय वन समझिए, अहीं एक दीवाल है, तमे जोई शको छो मैं अहीं लखेलू छे दीवाल बराबर छे, अहीं तो आ एक दीवाल छे अने आ जे दीवाल छे ए दीवाल थी बे मीटर दूर आवेला जमीन परना बिंदु एटले आ दीवाल छे एनाथी बे मीटर दूर जमीन परनो अहींया बिंदु छे बराबर छे, तो आ जमीन परनो बिंदु धारी लो के पी, तो आ पी बिंदु पासेथी एक दड़ाने जमीन साथे पिस्तालीस डिग्रीना खूणे फेंकलो, तमे जुओ जमीन आ छे नीचे आ जमीन छे, तो जमीन साथे अहीं आपणे लखी दईए जमीन, तो जमीन साथे पिस्तालीस डिग्रीना खूणे ने फेंकेलो छे, अने ज्यारे फेंको त्यारे दीवालनी सौथी उपरनी सपाटीने जस्ट टच करीने, तमे जुओ अहींयाथी आ दीवालनी सौथी उपरनी सपाटी जस्ट टच करीने निकली जाय छे, अने दीवालनी बीजी बाजुए दीवालथी 3 मीटर दूर, दीवालनी बीजी बाजुए दीवालथी 3 मीटर दूर अहींया जमीन पर पड़े छे, एटले के क्यू बिंदुए पड़े छे बराबर, तो आ दीवाल छे एनी ऊंचाई शोधो। फरीथी दीवाल छे एनाथी 2 मीटर दूर आवेलुं बिंदु छे, त्यांथी कोई बॉलने फेंकवामां आवे जमीन साथे 45 डिग्रीना खूणे, तो ये दीवाल ने जस्ट टच कर दीवाल बीजी बाजू दीवाल थी 3 मीटर दूर जमीन पर पड़े, तो आज दीवाल से ऊंचाई कितनी हे एट्ले अपने धारी लो कि दीवाल से ऊंचाई ने स्मोल एच कही है, तो स्मोल एच आप शोधवा है, सीम्पल। चालो तो अँ थीटा तमने आपी दीदो है 45 डिग्री नो खूणो, तो आप पहली वस्तु क्लियर, वन बाय वन समझिए। बीजू જ્યાંથી પદાર્થને ફેંકવામાં આવ્યો ત્યારે ત્યારથી હવે સમક્ષિતિજ દિશામાં કેટલું અંતર કાપ્યું, તો દિવાલની આ તરફ 2 મીટર, દિવાલની પેલી તરફ 3 મીટર, રકમ મુજબ તો ટોટલ થયું 5 મીટર, તો આપણને અવધિ પણ મળી ગઈ 2 મીટર વત્તા 3 મીટર ઇઝ ઇક્વલ ટુ 5 મીટર, ખ્યાલ આવે છે કુલ અવધિ કેટલી થઈ 2 વત્તા 3 તો 5 મીટર થઈ ગયું, તો પ્રક્ષિપ્ત કોણ પણ છે અને અવધિ પણ એટલે કે રેન્જ પણ છે। હવે ખાસ જોજો, હવે બીજી વસ્તુ આપણે એ પણ જાણીએ છીએ કે જ્યારે પદાર્થ એક બિંદુથી બીજા બિંદુ પર જાય છે ત્યારે આ જે અવધિ છે એને સમક્ષિતિજ દિશામાં જે અંતર કાપ્યું છે એક્ઝેક્ટ એના મિડલ પોઈન્ટ ઉપર એની ઊંચાઈ છે મહત્તમ થાય। ફરીથી રિપીટ કરું, પદાર્થ જ્યારે પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય, લખવું હોય તો લખજો, પદાર્થ જ્યારે પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય ત્યારે એણે જે સમક્ષિતિજ દિશામાં અંતર કાપેલું છે મહત્તમ અંતર એક્ઝેક્ટ એના વચ્ચેના બિંદુએ એટલે કે મિડલ પોઈન્ટ ઉપર એની જે ઊંચાઈ છે મહત્તમ હોય બરાબર। તમે જોઈ શકો આ જે મિડલ પોઈન્ટ છે એટલે કે આખું 5 મીટર છે, તો મિડલ કેટલું થાય 2.5, આ જે છે કેટલું માપશે 2.5 મીટર છે, કેમ કે આખું 5 છે તો અડધું કેટલું થાય 2.5, આ એક્ઝેક્ટ મિડલ પોઈન્ટ ઉપર પીથી એક્ઝેક્ટ
2.5 क्यू थी एक्जेट 2.5 बराबर। तो आ 2.5 मीटर पर ऊंचाई महत्तम हे एने आपणे कीधी छे कैपिटल एच मेक्सिमम ऊंचाई, ख्याल छे ने। अने पछी पदार्थ पाछो आवे सीम्पल, तो आ महत्तम ऊंचाई छे एच, ख्याल आवी गयो। चालो हवे शुं करवानुं छे, तो दीवालनी ऊंचाई केटली छे एच, तो एने समकक्ष आगळ चालो तो आ पण एच ज थाय, ख्याल आवे छे। दीवालनी ऊंचाई छे एच तो एने समकक्ष आगळ चालो तो आ पण एच ज थाय। अने बीजुं के आ टोटल बी हशे तो आटलुं अंतर हवे केटलुं बच्युं, तो 0.5, तो अहींया लख्युं छे मैं, जुओ 0.5 ઉપર, સમજ આવે છે? કેમ કે પી થી આ બિંદુ સુધીનું અંતર કેટલું છે? 2.5 થાય ને, એક્ઝેક્ટ મિડલ પોઈન્ટ એટલે 2.5, તો એટલું બી હશે, બાકીનું 0.5 બચે, તો 0.5 મીટર લખી દીધું છે, ઓકે। અને હજુ આ સ્મોલ એચ છે તો આ પણ સ્મોલ એચ, તો હજુ ઉપર અમુક અંતર બાકી રહ્યું એ આપણે કહી દીધું એક્સ, ખ્યાલ આવે છે। આ બિંદુને ધારી લો કે કહી દઈએ એ, સૌથી ઉપરનું બિંદુ બી, અને અહીંયા જે વચ્ચેનું એક બિંદુ છે સી, તો બી અને સી વચ્ચેનું જે અંતર છે એને કીધું એક્સ, સમજ પડે છે। તો અહીંયા આવું કંઈક થાય કે કેપિટલ એચ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એચ પ્લસ એક્સ, ફરીથી રિપીટ કરું છું, ધ્યાન આપજો કે પદાર્થ જ્યારે પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય ત્યારે એણે સમક્ષિતિજ દિશામાં જે અંતર કાપેલું છે એક્ઝેક્ટના મિડલ પોઈન્ટ ઉપર એની ઊંચાઈ મહત્તમ હોય, જેને આપણે કેપિટલ એચ કીધી છે મહત્તમ ઊંચાઈ। હવે માં દિવાલની ઊંચાઈ છે એચ આપણે ધારી છે, જે આપણે શોધવાનું, તો એ એચ હોય તો બાકીનું કેટલું, તો એને આપણે ધારી લીધું એક્સ, તો એચ પ્લસ એક્સ બંનેનો સરવાળો કરો તો કેપિટલ એચ મળી જાય, સિમ્પલ, ઓકે। બીજું કે તમે ભૂમિતિ જુઓ તો આ પ્રક્ષિપ્ત કોણ જો 45 હોય ને, તો અહીંયા પણ પ્રક્ષિપ્ત કોણ 45 હોય, કેમ? કારણ કે હજુ ખાસું અંતર કપાયેલું નથી, માત્ર 2 મીટર કપાયેલું છે, એટલે પ્રક્ષિપ્ત કોણમાં કંઈ ખાસો ફરક પડ્યો હોય નહીં। અહીંયા મેં આકૃતિ થોડી મોટી દર્શાવી છે, ખરેખર આ 0.5 મીટર અંતર ખૂબ નાનું હોય, જોવા જઈએ તો 0.5 મીટર કેટલું હોય, ખૂબ નાનું થાય, બરાબર। તો આ ખૂણો 45નો મળશે, કેટલો મળશે? 45, અને આ જે અંતર છે એથી બી સુધીનું એ ખરેખર કેવું હોય? સ્ટ્રેટ લાઇન, સુરેખા હોય। તો તમે અહીંયા જોઈ શકો એ બી સી કેવો બને? કાટકોણ ત્રિકોણ બને, સી બિંદુ કાટખૂણો હોય, અને આ અંદરનો ખૂણો કેટલો આપ્યો તમને? એ પાસેનો 45, જુઓ આ 45, તો આ પણ 45, તો આ બાજુનું માપ છે, કેમ કે આ બે હશે તો આ 0.5, તો આ પણ 0.5, તો આ માપ છે એક્સ, આપણને જોઈએ ખૂણો જાણીએ છે। તો હવે જોઈએ કે એચનું ઇક્વેશન આપણી પાસે છે મહત્તમ ઊંચાઈનું, કેટલું? v0² sin² θ/2g, અને અવધિનું સૂત્ર છે v0² sin² θ/g, કારણ કે એચ અને અવધિ આપણને બંનેની જરૂર પડવાની છે, આપણી પાસે અવધિ તો છે જ પણ આ એચની જરૂર પણ આપણને પડશે, બરાબર। તો આ બંને ઇક્વેશન આપણી પાસે છે મહત્તમ ઊંચાઈ અને અવધિના, બંનેનો ગુણોત્તર લઈએ, તો બંનેનો ગુણોત્તર લઈએ તો v0² v0² કેન્સલ, હું કરતો નથી, ડાયરેક્ટ સમજાવું છું, આનો બંનેનો ગુણોત્તર લ્યો એચ ડિવાઈડેડ બાય આર, તો v0² v0² ઉડે, જી જી કેન્સલ થાય, તો અહીંયા શું વધે? sin² θ/2, અને અહીંયા sin² θ, તો sin² θ, હવે થીટા એટલે 45, તો sin² 45 થાય, v0² ઉડી ગયા બંને બાજુથી, તો sin² θ એટલે 45, તો sin² 45, જી જી કેન્સલ, છેદમાં બે, અંશનો છેદ છેદમાં, તો છેદમાં બે આવે, અને અહીંયા sin² θ 45, તો 2θ 90, તો sin 90, સમજ આવે છે? થીટા મૂકી દો આની અંદર અને ગુણોત્તર લઈ લો, આ જવાબ આવવો જોઈએ। હવે sin 45 એટલે 1/√2, એનો સ્ક્વેર એટલે 1/2, ખ્યાલ આવે છે? sin 45 એટલે 1/√2, એનો સ્ક્વેર એટલે 1/2, 2 એઝ ઇટ ઇઝ sin 91, તો આ અંશનો છેદ છેદમાં, એટલે બે તો હતા જ, હજુ બે નીચે આવે, તો 1/4, તો એચ અપોન આર ઇઝ ઇક્વલ ટુ 1/4, આર આપણે જાણીએ એના ઉપરથી એચ મળી જાય, આરને સામે જોવા દો તો r/4, અને આરની કિંમત છે 5 મીટર, તો 5/4 મીટર, તો આ મહત્તમ ઊંચાઈ મળી ગઈ આપણને 5/4 મીટર, સિમ્પલ। એટલે દડો કેટલો મહત્તમ ઊંચાઈ સુધી જશે, આખી ઊંચાઈ મળી ગઈ છે 5/4 મીટર, ઓકે। હવે અહીંયા 5/4 મળે, આપણને એચ જોઈએ તો એક્સ મેળવવો પડે, તો એક્સ મેળવીએ તો ત્રિકોણ એ બી સીમાં જુઓ, એ બી સીમાં આ 10 45 લાગુ પાડો તો સામેની બાજુ એક્સ, છેદમાં પાસેની બાજુ 0.5, આ નીચે 0.5, તો ઉપર 0.5, તો 10 45 ઇઝ ઇક્વલ ટુ એક્સના છેદમાં 0.5, 10 45 એટલે 1, અને 0.5 બંનેનો ગુણાકાર કરો તો 0.5, તો એક્સની કિંમત મળી 1, 10 45 એટલે 1 × 0.5, આ બાજુ આવે તો ગુણાકારમાં, તો એક્સની કિંમત મળી 0.5, એટલે કે અડધું, એટલે કે 1/2 મીટર, તો એક્સની કિંમત પણ તમને મળી અહીંયા જુઓ, આખી કેપિટલ એચ પણ છે તમારી પાસે, બરાબર, એક્સ પણ છે એચ પણ છે, તો દિવાલની ઊંચાઈ કેટલી થાય? તો આના ઉપરથી એચને કરતા બનાવો તો કેપિટલ એચ માઇનસ એક્સ, કેપિટલ એચ માઇનસ એક્સ, કેપિટલ એચ કેટલો? 5/4, અને એક્સ કેટલો? 1/2, ચાર લસા લ્યો અને સોલ્વ કરો તો જવાબ આવશે 3/4 મીટર, એટલે દિવાલની ઊંચાઈ કેટલી છે? તો કે 3/4
મીટર. ઓકે, શું કર્યું છે? મહત્તમ ઊંચાઈના અવધિના સૂત્ર લીધા, બંનેનો ગુણોત્તર લીધો છે અને એના ઉપરથી દિવાલની ઊંચાઈ શોધી લીધી, સોરી પદાર્થ કેટલો મહત્તમ ઊંચાઈએ જાય છે એ શોધી લીધું, બરાબર. અને એના પછી આ જે વધારાનું જે એક્સ અંતર છે, દિવાલની ઉપરનું જે વધારાનું એક્સ અંતર જે દડો કાપે છે એ પણ આપણે શોધી લીધું, અને પછી આ જે રિલેશન હતો એના ઉપરથી આપણે દિવાલની ઊંચાઈ મેળવી લીધી. પણ વસ્તુ ખાસ એ યાદ રાખવાની કે અંતરો તમે કઈ રીતે લો છો, બરાબર. અહીંયા તમને એક્ઝેક્ટ મિડલ પોઈન્ટ ઉપર ઊંચાઈ મહત્તમ થાય એ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ, એ લોજિકલ છે, બરાબર. આખી જે રેન્જ હોય ને એક્ઝેક્ટ મિડલ પોઈન્ટ ઉપર ઊંચાઈ મહત્તમ થાય એટલે કે કેપિટલ એચ. બીજી વસ્તુ કે અહીંયા 2 મીટર છે, આખું 2.5, આ 2 તો આટલું કેટલું હોય 0.5, તો આ પણ 0.5 હોય, 0.5 એટલે 0.5. તો આ દરેક વસ્તુ નાની નાની બાબતોની કાળજી રાખવાની અને પછી દાખલાઓ સોલ્વ કરવાના, બરાબર. તો આજે જે પણ દાખલાઓ કર્યા છે અને એ આગળ પ્રક્ષિપ્ત ગતિના જે પણ દાખલાઓ આપણે કરી ગયા છીએ એ બધા જ ખૂબ કાળજીપૂર્વક પહેલાં રકમને સમજવા પ્રયત્ન કરવો અને એકવાર જાતે ગણવા પ્રયત્ન કરવો જેથી તમને ભૂલ ક્યાં થાય છે એ સમજ આવે. ઓકે, તો આ રીતે પ્રેક્ટિસ કરશો તો તમામ દાખલાઓ તમને ચોક્કસ આવડશે અને એના માટે સૂત્રો પાકા કરતા રહેજો. ઓકે, તો હવે તમે કોપી કરી લો.